કેમ છો વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં? હું પાર્થન પરીખ. તો મિત્રો, આજે આપણે ધોરણ 6ની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ નંબર 1 ખોરાક ક્યાંથી મળે છે તેના વિશે અભ્યાસ કરીશું. એ પહેલાં મિત્રો, કે આ વિડીયો બનાવવા માટે પ્રેરણા સ્ત્રોત એવા શ્રી દેવેન્દ્રભાઈ ખાન, જે અમારા મીઠીબોલ ગ્રુપના CRC છે તથા શાળાના પ્રિન્સિપાલ તથા શાળાના તમામ શિક્ષક મિત્રોને હું હૃદયપૂર્વક આભાર માનું છું. તો મિત્રો, કે ભલે શાળા બંધ હોય પરંતુ શિક્ષણ ચાલુ છે. તો મિત્રો, ચાલો જોઈએ. તો સૌપ્રથમ કે ખોરાક આપણને ક્યાંથી મળે છે, બરાબર, એ આપણે જોવાનું છે આ ચેપ્ટરની અંદર. કે સૌપ્રથમ જે ખોરાકને જે છે મિત્રો, એ મુખ્ય તેના બે સ્ત્રોતો છે, એક વનસ્પતિ અને બીજું એક પ્રાણી. ઓકે, તો આ બે સ્ત્રોત જે છે એમાંથી આપણને ખોરાક મળે છે. તો આપણે દરરોજ જુદો જુદો ખોરાક લેતા હોઈએ છીએ. ઓકે, તો આપણે અલગ અલગ સમયે અલગ અલગ પ્રકારનો આપણે ખોરાક લઈએ છીએ. તો એની અંદર મિત્રો, ખાસ વાત કરીએ તો કે વનસ્પતિ ખોરાકનો મુખ્ય સ્ત્રોત છે. ધ્યાન રાખજો મિત્રો, કે વનસ્પતિ જે છે એ શું છે? ખોરાકનો મુખ્ય સ્ત્રોત છે. કે જેવી રીતે આપણે ખાલી એક્ઝામ્પલ આપું તમને, કે ખોરાક તરીકે અનાજ, એટલે કે અનાજ ઘઉં બાજરી, બરાબર, એ અનાજમાં આવે. કઠોળ તરીકે મગ વાલ, એ બધું કઠોળ, શાકભાજી તથા ફળોનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. તો આ બધું જે છે આપણને શેમાંથી મળે? તો કે વનસ્પતિમાંથી મળે. એવી જ રીતે પ્રાણીની વાત કરીએ તો કે પ્રાણીમાંથી આપણને દૂધ, પ્રાણીઓ શું આપે? તો કે દૂધ, ઈંડા, માંસ, માછલી વગેરે આપણને એ પ્રાણી તરફથી આપણને આ ખાવાના મુખ્ય ઘટકો મળી રહ્યા છે. તો મિત્રો, હવે આપણે જોઈએ કે ઘરે રાંધવામાં આવતા ભાત વિશે વિચારીએ મિત્રો આપણે, કે આપણે કાચા ચોખા લઈને તેને પાણીમાં ઉકાળીએ છીએ ને ભાત બનાવવા માટે ફક્ત બે સામગ્રી કે ઘટકોની જરૂર પડે છે, જે આપણે જાણીએ છીએ મિત્રો. તો હવે જ્યારે અન્ય કેટલીક વાનગીઓ ઘણી બધી સામગ્રીઓ વડે બને છે, જેમ કે કોઈ શાક બનાવવું હોય મિત્રો, તો આપણે જુદા જુદા પ્રકારની શાકભાજી, મીઠું, મસાલા અને તેલ વગેરેની જરૂર પડતી હોય છે. તો ઇન શોર્ટ, કે આપણે જ્યારે કોઈ પણ વસ્તુ બનાવીએ છીએ ત્યારે જુદા જુદા ઘટકો એની અંદર વપરાતા હોય અને આપણને સ્વાદિષ્ટ ખાવાનું આપણને મળતું હોય છે. ખોરાકમાં આપણે મીઠું તથા પાણીનો પણ ઉપયોગ કરીએ છીએ, જે વનસ્પતિ પેદાશો નથી તેમજ પ્રાણી પણ પેદાશો નથી. ધ્યાન રાખજો, ખોરાકમાં મીઠું અને પાણી લઈએ એ કંઈ વનસ્પતિ કે પ્રાણી પેદાશો નથી. હવે મિત્રો, આગળ આપણે જોઈએ કે ખાદ્ય સામગ્રી અને તેના સ્ત્રોત કયા કયા છે એના વિશે આપણે જોવાનું છે. તો મિત્રો, કે ખાદ્ય સામગ્રી, તો કે અમુક યાદી તમે તૈયાર કરો, કે ધારો કે કોઈ પણ વસ્તુ કે રોટલી બનાવવી હોય આપણે તો એની અંદર શું જરૂર પડે, બરાબર, શાક બનાવવું હોય તો શું જરૂર પડે. તો એવી રીતે આપણે જુદી જુદી વનસ્પતિ, જુદી જુદી વસ્તુઓ ને આપણે કેવી રીતે બનાવી શકાય એનો એક આપણે ચાર્ટ પણ એ તમે તમારી રીતે બનાવી શકો છો. આપણે ખોરાક રાંધીને ખાઈએ છીએ મિત્રો, તો ખોરાકને રાંધીને તેમાંથી વિવિધ વાનગીઓ બનાવવામાં આવે. તો કઈ કઈ બનાવવામાં આવે મિત્રો? કે ઘઉંના લોટમાંથી રોટલી બનાવી, ભાખરી બનાવી, પૂરી, લાડવા, શીરો, લાપસી વગેરે વિવિધ વાનગીઓ જે છે મિત્રો, એ આપણા ઘઉંના લોટમાંથી આપણે બનાવી શકીએ છે. વાનગીઓ બનાવવા માટે મિત્રો, કે બે કે તેથી વધુ ખાદ્ય સામગ્રીની પણ જરૂર પડે છે. તો ભાત બનાવવા હોય મિત્રો તો ચોખા અને પાણી એમ બે ખાદ્ય સામગ્રીની જરૂર પડતી હોય છે. અને આપણે જો મિશ્ર શાક બનાવવું હોય તો કે વિવિધ શાકભાજી જોઈએ, તેલ જોઈએ, ઘી જોઈએ, મસાલા જોઈએ, હિંગ, મરચું, હળદર, ધાણાજીરું, રાઈ, મેથી વગેરે અને મીઠું અને પાણી જેવા ઘટકોની આપણને જરૂર પડતી હોય છે. તો મિત્રો, આ જે વસ્તુ છે ખાસ ધ્યાન રાખજો, તો કે આપ જેમ કે ફળો અને શાકભાજી જે છે આપણને શામાંથી મળે મિત્રો? તો કે વનસ્પતિમાંથી મળે. તો ચોખા અને ઘઉંના સ્ત્રોત એ આપણને ડાંગર અને ઘઉં જે આપણે ખેતરમાં પાકની હરોળો જોઈ જશે આપણે, તો તે આપણને શું આપે છે મિત્રો? કે અનાજ આપે છે. અને પછી કેટલાક ખાદ્ય પદાર્થો એવા હશે કે જે આપણને પ્રાણી આપે છે, જેવા કે દૂધ પ્રાણીઓ આપે, બરાબર, કે દૂધ, ઈંડા, માંસ, મરઘી, ઝીંગા, માછલી ને વગેરે પ્રાણીઓમાંથી આપણને આ વસ્તુઓ જે છે એ આપણને મળી આવતી હોય છે. તો મિત્રો, અહીંયા આગળ તમે જોઈ શકો કે અનાનસ છે, કેરી છે, કેળા છે, તો આ બધું કેવું છે કે વનસ્પતિમાંથી મળે છે. ઓકે, તો અહીંયા આગળ આપણે મરઘી જોઈએ છે તો એ ઈંડા આપે, તો આપણે ઈંડા પણ અમુક વખતે ખાતા હોઈએ છીએ, તો એ કેવી પેદાશ છે? તો કે આપણને પ્રાણીઓ આપે છે. તો મિત્રો, અહીંયા ચાર્ટમાં તમે જોઈ શકો કે ઇડલી બનાવીએ મિત્રો તો એની અંદર ચોખા, અડદ, દાળ, મીઠું, પાણી જેવા ઘટકો આપણે જરૂર પડતી હોય છે, અને આ બધા સ્ત્રોત આપણને કોણ આપે છે? તો કે વનસ્પતિ આપે છે.
પછી ચિકન અને કરી તો કે મરઘી મસાલા તેલ ઘી અને પાણી જેવા ઘટકો જોઈએ તો આપણને સ્ત્રોત જે છે પ્રાણીમાંથી મરઘી જે પ્રાણીમાંથી સ્ત્રોત છે અને જ્યારે તેલ ઘી એ વનસ્પતિ અને પ્રાણીમાંથી મળતું હોય છે। જો આપણે ખીર બનાવી હોય મિત્રો તો કે દૂધ ચોખા અને ખાંડ એના મુખ્ય ઘટકો છે। જે દૂધ જે છે આપણને કોણ આપે તો કે પ્રાણી આપે। જ્યારે ચોખા જે છે એનો સ્ત્રોત કયો તો કે વનસ્પતિ છે। ઓકે તો હવે મિત્રો આગળ વધીએ તો કે આપણે જોયું કે કોઈ વનસ્પતિ અનાજ ધાન્યો શાકભાજી અને ફળો જેવા ખાદ્ય પદાર્થોની સામગ્રીનો સ્ત્રોત આપે છે। પ્રાણીઓ આપણને શું આપે દૂધ માંસની પેદાશ તથા ઈંડા આપતી હોય છે। ગાય બકરી અને ભેંસ એ કેટલાક સામાન્ય પ્રાણીઓ છે કે જે આપણને મિત્રો શું આપે છે દૂધ આપે છે। દૂધ તથા દૂધના ઉત્પાદનો જેવા કે માખણ મલાઈ ચીઝ અને દહીં એ દુનિયામાં બધે જ વપરાય છે। તો આ બધી કેવી પેદાશો કહેવાય તો કે દૂધની બનાવટો કહેવાય। પણ દૂધ આપણને કોણ આપે મિત્રો કે પ્રાણીઓ આપે। તો જેથી આપણે કહી શકીએ કે આ બધી જે વસ્તુ જે છે કઈ પેદાશો કહી શકીએ આપણે પ્રાણી પેદાશ તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે મિત્રો જોઈએ કે ખાદ્ય સામગ્રી તરીકે આપણે કેટલાક મિત્રો વનસ્પતિના ભાગનો પણ ઉપયોગ કરીએ છીએ। તો આપણે કઈ રીતે વનસ્પતિના ભાગનો ઉપયોગ કરીએ છીએ એ આપણે આની અંદર જોવાનું છે। તો એ મિત્રો તો કે વનસ્પતિ આપણા ખોરાકનો એક મુખ્ય પહેલાં તો એક સ્ત્રોત છે। તો કે વનસ્પતિના કયા ભાગ એ આપણે ખોરાક તરીકે વાપરીએ છીએ એનું આપણે આની અંદર ભણીશું। પણ કેટલીક વનસ્પતિઓના આપણે ફળ ખાઈએ છીએ એના મૂળ પણ ખાઈએ છીએ બરાબર તો કેટલાક પાંદડા પણ ખાઈએ છીએ। તો આ બધું શું છે કે તમે વનસ્પતિના વિવિધ ભાગમાંથી પણ આપણે ખોરાક મેળવીએ છે। તો એના વિશે પણ આપણે આગળ અભ્યાસ કરીએ। હવે તો સૌપ્રથમ કે ક્યારેક આપણે પ્રકાંડ અને ફૂલ પણ આપણે ખાતા હોઈએ છીએ તો એ પહેલાં આપણે આ સમજીએ કે કોઈ એક આ વનસ્પતિ છે તો એની અંદર જો અહીંયા આગળ તમને મૂળતંત્ર આપેલું છે તો કે મુખ્ય મૂળ અને નીચે ગૌણ મૂળ આપેલું છે। જ્યારે પ્રકાંડ તંત્રની વાત કરીએ મિત્રો તો એની અંદર કડી હોય આંતરગાંઠ હોય ગાંઠ હોય પર્ણ પ્રકાંડ આને કહેવાય ફળ અને ફૂલ જેવા વિવિધ ભાગો જે છે એ શું છે વનસ્પતિના આ બધા વિવિધ ભાગો જે છે એ આપણને જુદી જુદી વનસ્પતિના જુદા જુદા ભાગ જે છે એ આપણે ખોરાકમાં લેતા હોઈએ છીએ। તો એના વિશે આપણે ચર્ચા કરીશું હવે તો કે આપણે ભાતના વસામણમાં ડૂબાડેલા કોળાના ફૂલને જો તમે કદાચ તળીને ખાધેલા હોય તો એ પણ કેવા લાગે છે તો કે સ્વાદિષ્ટ લાગે છે। તો અહીંયા આગળ આપણે સેકન્ડ જોઈએ કે કેટલીક વનસ્પતિના એક કરતાં વધારે ભાગ એ ખાદ્ય હોય છે બરાબર કે જેવી રીતે સરસવના બીજમાંથી શું નીકળે મિત્રો તો કે તેલ નીકળે છે અને તેના પાંદડા જે છે એ ભાજી તરીકે પણ ખાઈ શકાય છે બરાબર એના માટે પણ ઉપયોગમાં લેવાય છે। હવે કેળના વિવિધ ભાગ પણ આપણે ખોરાકનો ઉપયોગ કરીએ છીએ। તો એક જ વનસ્પતિના એકથી વધારે ભાગ આપણે ખોરાક તરીકે મિત્રો આપણે વાપરતા હોઈએ છે। ઓકે તો હવે અહીંયા આગળ આપણે એ જોવાનું છે કે રીંગણનું શાક બનાવવા હોય મિત્રો તો એની અંદર આપણે શું વાપરીએ છીએ તો કે રીંગણા વાપરીએ મસાલા તરીકે મરચાં વાપરીએ છીએ અને મગફળી સરસવ સોયાબીન કે અન્ય કોઈ તેલ એ આપણે વાપરતા હોઈએ છીએ બરાબર। તો એ અહીંયા આગળ આ શું થયું કે જુદા જુદા એક શાક બનાવવું છે પણ આપણે જુદા જુદા ઘટકોનો વનસ્પતિના ભાગનો ઉપયોગ કરીએ છીએ। તો રીંગણ છે મિત્રો અહીંયા આગળ તો એ ફળ તરીકે ઉપયોગી છે એ રીતે મસાલા તરીકે મરચાં લઈએ તો એ પણ ફળ જ છે। જ્યારે મગફળી સરસવ કે સોયાબીનનું તેલ લઈએ મિત્રો એ શું છે બીજ છે બરાબર। તો આવી રીતે આપણે જુદા જુદા વનસ્પતિની જુદા જુદા ભાગો આપણે ખાવાના તરીકે ઉપયોગ કરીએ છીએ। જ્યારે કે ભાખરી હોય તો ઘઉંના લોટમાંથી મળે પણ ઘઉં કે એ શું છે બીજ છે એટલે કે ફળ જે સલાડ આપણે કાચા ખાતા હોઈએ ત્યારે આપણે ફળ મૂળ અને પર્ણ પણ લેતા હોઈએ છીએ। શીરો બનાવવો હોય તો ઘઉંનો લોટ એ પણ બીજ ફળ ઘઉંમાંથી બને છે। ઓકે તો આવી રીતે જુદા જુદા વનસ્પતિના ભાગ એ જુદા જુદા ખોરાક તરીકે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ। તો મિત્રો હવે આપણે જોઈએ કે મગ કે ચણાના સૂકા બીજ લઈએ આપણે તો થોડી માત્રામાં બીજ લઈ તેને પાણી ભરેલા પાત્રમાં મૂકો અને તેને એક દિવસ માટે રહેવા દઈએ અને બીજા દિવસે પાણીને સંપૂર્ણ નિતારી લઈએ અને બીજને પાત્રમાં રહેવા દેવાના અને તેને ભીના કાપડમાં વીંટાળી બાજુ પર રહેવા દઈએ તો પછીના દિવસે તમે શું ફેરફાર થાય છે એ તમે જોઈ શકો છો। જ્યારે આપણી જોડે મગ હોય ત્યારે અમને આવા દેખાશે પણ જ્યારે આપણે આ વસ્તુ કરીશું આ પ્રક્રિયા કરીશું ત્યારે આપણને શું દેખાશે સ્પ્રાઉટ થયેલા એટલે કે ફણગાયેલા આપણે મગ જે છે એ આ રીતથી તમે તૈયાર કરી શકો
છો, એ જ રીતે તમે ચણાને પણ ફણગાવી શકો છો. ઓકે, તો આમાંથી આપણને શું મળશે મિત્રો, ભરપૂર પ્રોટીન મળે છે. ઓકે, હવે તમે મિત્રો મધપૂડું જોયું હશે, તો કે મધમાંથી મધમાખી જે છે એ પુષ્પો પરથી મધુરસ એકઠો કરે છે ને તેને મધમાં ફેરવે છે ને તેને મધપૂડામાં એકઠો કરે મિત્રો, તો કે વર્ષના ચોક્કસ સમય દરમિયાન જ પુષ્પ અને તેનો મધુરસ મળે છે. આથી માખીઓ તેનો આખા વર્ષ દરમિયાન ઉપયોગ કરવા માટે મધુરસનો શું કરે મિત્રો, સંગ્રહ કરે છે. જ્યારે આવો મધપૂડો જોવા મળે ત્યારે આપણને મધમાખીઓ સંગ્રહ કરેલો ખોરાક તેમાંથી કેવો મળશે, મધરૂપે મળે છે. તો તમે આવો ક્યાંક તમે મધપૂડો જોયો હશે. હવે મિત્રો આગળ વાત કરીએ કે પ્રાણીઓ શું ખાય છે, તો અહીંયા આગળ તમે આકૃતિમાં મિત્રો જોઈ શકો કે સૂકા ફળ ખાતી ખિસકોલી, અહીંયા આગળ તમે આકૃતિમાં જોઈ શકો છો. તો એ પહેલાં પ્રાણીઓ શું ખાય છે, પહેલાં આપણે પ્રાણીઓના ત્રણ ભાગ પડે છે, એક તૃણાહારી પ્રાણીઓ, બીજા માંસાહારી પ્રાણીઓ અને ત્રીજા મિશ્રાહારી પ્રાણીઓ. તો કે જે પ્રાણીઓ ફક્ત વનસ્પતિ ખાય છે તેને મિત્રો આપણે શું કહીશું, તૃણાહારી પ્રાણીઓ તરીકે ઓળખીશું. બરાબર, કે કેવા, તો કે ગાય, ભેંસ, બકરી, આ બધા કેવા છે, તૃણાહારી પ્રાણીઓ છે. જે પ્રાણીઓ ફક્ત શું ખાશે, પ્રાણીઓ જ ખાય છે, તો તેને આપણે શું કહીશું, તો કે માંસાહારી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. બિલાડી જે છે શું કહે, નાના પ્રાણીઓને પણ એ પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તો એને શું કહેવાય, માંસાહારી પ્રાણીઓ તરીકે ઓળખીશું. પરંતુ જે પ્રાણીઓ વનસ્પતિ અને પ્રાણીઓ એમ બંનેને ખાય છે તેને આપણે શું કહીશું, મિશ્રાહારી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. એક ભૂલ હતી મિત્રો, કે જે પ્રાણીઓ ફક્ત પ્રાણીઓ ખાય તેને માંસાહારી પ્રાણીઓ કહે છે. તો આવા કયા હોય, તો કે કયા હશે, મિશ્રા માંસાહારીમાં સિંહ, વાઘ, આ બધા કેવા કેવા માંસાહારી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાન રાખજો મિત્રો, કે જે પ્રાણીઓ ફક્ત પ્રાણીઓ ખાય છે તેને આપણે શું કહીશું મિત્રો, માંસાહારી પ્રાણી તરીકે ઓળખાય. અને આના ઉદાહરણ કયા આવશે, સિંહ, વાઘ ને એ બધા જે છે માંસાહારી પ્રાણીઓના ઉદાહરણ છે. હવે મિત્રો આપણે જોઈએ કે સ્વાધ્યાય જોઈએ, કે તમને આપેલો છે તમારી ચોપડીની અંદર, તો તમને એવું લાગે છે કે દરેક સજીવને સમાન ખોરાકની જરૂરિયાત હોય છે? તો આપણે પ્રશ્ન નંબર એકનો જવાબ આ રીતે લખીશું કે ના, દરેક સજીવને સમાન ખોરાકની જરૂરિયાત હોતી નથી. ધારો કે તૃણાહારી પ્રાણીઓ, માંસાહારી પ્રાણીઓ અને મિશ્રાહારી પ્રાણીઓનો ખોરાક સ્વાભાવિક રીતે મિત્રો કેવો હોય છે, અલગ અલગ હોય છે. ઓકે, તો આ રીતે તમે એનો જવાબ લખી શકો છો મિત્રો. આ જવાબ જે છે એ પ્રશ્ન અને જવાબ તમારે તમારી નોટબુકમાં પણ લખવાના છે. તો હવે સેકન્ડ જોઈએ, તો કે ખોરાક તરીકે ઉપયોગમાં આવતી પાંચ વનસ્પતિ અને તેના ભાગોના નામ આપો. તો એનો જવાબ જોઈએ મિત્રો, કે ઘઉં એ બીજ દાણા જે છે એ, બટાટા તો કે પ્રકાંડ તરીકે આપણે ઉપયોગમાં લઈએ છીએ, કોથમીર તો કે પર્ણ, મૂળો તો કે મૂળ તથા પર્ણ, અને આમલી જે છે આપણે પર્ણ એ આપણે આ વનસ્પતિના ભાગ જે છે એ રીતે આપણે ઉપયોગમાં લેતા હોઈએ છે. તો હવે મિત્રો આપણે જોઈએ કે પ્રશ્ન નંબર ત્રણ, કે કોલમ એમાં આપેલી બાબતોને કોલમ બીની સાથે જોડીએ મિત્રો. તો અહીંયા આગળ તમે જોઈ શકો મિત્રો કે કોલમ એ, કે દૂધ, દહીં, પનીર અને ઘી. તો આનો જવાબ શું આવશે મિત્રો, કે બધી જ કેવી પેદાશો છે, પ્રાણી જ પેદાશો છે. જ્યારે પાલક, ફ્લાવર અને ગાજર એ બધું શું છે, શાકભાજી છે મિત્રો. સિંહ અને વાઘ એ શું કરે છે, બીજા પ્રાણીઓને ખાય છે, એટલા માટે કેવા પ્રાણી છે, માંસાહારી પ્રાણી છે. અને તૃણાહારીઓમાં વનસ્પતિ અને તેની પેદાશો ખાય છે. તો મિત્રો આ રીતે તમે જોડકા જોડી શકો છો. હવે મિત્રો આપણે જોઈએ કે અહીંયા કે પ્રશ્ન નંબર ચાર, કે નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો. આપણે કૌંસમાં જુદા જુદા ઓપ્શન આપેલા છે, તો એને આપણે જોઈએ. સૌપ્રથમ કે વાઘ માત્ર માંસ ખાય છે, માટે તે શું ખાલી જગ્યા છે? તો મિત્રો શું આવશે જવાબ, માંસાહારી. બીની અંદર વાત કરીએ કે હરણ માત્ર વનસ્પતિની પેદાશ ખાય છે, માટે તે ખાલી જગ્યા છે, તો શું આવે, તૃણાહારી. પોપટ ફક્ત ખાલી જગ્યાની પેદાશ ખાય છે, તો શું આવશે, વનસ્પતિ. આપણે જે ખાલી જગ્યા પીએ છીએ, જે ગાય, ભેંસ અને બકરીમાંથી મળે છે, તે પ્રાણી જ પેદાશ છે, તો આપણે શું પીએ છીએ મિત્રો, દૂધ પીએ છીએ. ને છેલ્લું, ખાંડ આપણને ખાલી જગ્યામાંથી મળે, તો ખાંડ આપણને શેમાંથી મળશે મિત્રો, શેરડીમાંથી મળે છે. ઓકે, થેન્ક યુ.